ખારીયા ખાતે તાલુકા કક્ષાને 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ. કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજીના હસ્તે ધ્વજવંદન કરાયું. ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. શિવશક્તિ માધ્યમિક સ્કૂલ અને ખારીયા પગાર કેન્દ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો. બંને સ્કૂલના બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરતા લોકો થયા મંત્રમુગ્ધ. ખારીયા ખાતે કાર્યક્રમ યોજાતા ગામ લોકોમાં ખુશી જોવા મળી. રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ. સૌ પ્રથમ તો આપ મીડિયા વતી હું તમામ દેશબંધુઓને, તાલુકાવાસીઓને 75મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ આપું છું. આજે જ્યારે આપણે 75 વર્ષ પૂર્ણ કરી અને નવા સમયમાં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે આપણે સૌ એક ભારતની અને વિશ્વની જે આશાઓ છે એ આપણા દેશ તરફ જે છે એને સાકાર કરવા માટે આપણે સૌ એ દિશામાં આગળ વધીએ, પ્રયત્ન કરીએ, આપણી મૂળભૂત ફરજોને આપણે એનું પ્રામાણિકતાથી પાલન કરીએ તો આપણે એક વિકસિત ભારત તરીકે આપણા રાષ્ટ્રને જોઈ શકીશું. આપ સૌને મારી એ શુભકામના છે કે એ દિશામાં આપણે આગળ વધીએ. આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખારીયા ખાતે યોજાયો. બહુ મોટી સંખ્યામાં ગ્રામજનો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ જે પણ લોકોનો સહયોગ છે એ બધાનો પણ હું આભાર માનું છું. ધન્યવાદ. સર, આજે 75મો પ્રજાસત્તાક દિનની ઉજવણી તમામ કાંકરેજવાસીઓ છે એ પોતે પોતાની ફરજોને પ્રામાણિકતાથી નિભાવે. વહીવટીતંત્ર તરફથી જ્યાં જ્યાં એમને જરૂર છે ત્યાં વહીવટીતંત્ર એમની સાથે રહેશે અને દરેક વ્યક્તિ છે એ પોતાની ફરજો છે એને યોગ્ય રીતે નિભાવે અને દેશના વિકાસની અંદર યોગદાન આપે એવી અપેક્ષા